હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં બહુ સારી એવી ડિસ્કશન કરી ગયા આપણે. કુલમના નિયમના અદિશ સ્વરૂપની આપણે ચર્ચા કરી ગયા. આજે આપણે સદિશ સ્વરૂપ સમજવું છે, પછી સંપાતપણાનો સિદ્ધાંત સમજવો છે, અને કુલમ સાહેબ કઈ રીતે નિયમ સુધી પહોંચ્યા એની આપણે ચર્ચા કરવી છે. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. હવે આજના સેશનનો મેઇન આપણો જે હેતુ છે, પહેલા આપણે ચેપ્ટરનું નામ લખી નાખીએ. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચાલો. જેમાં આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પોર્શન છે સદિશ સ્વરૂપ, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ચાલો, તો ખાસ આમાં ધ્યાન દેવા જેવી વસ્તુ છે, કારણ કે આજે હવે દિશાની ચર્ચા થશે. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, સદિશ સ્વરૂપ અને અદિશ સ્વરૂપમાં શું ફેર છે બેચાઓ? તો એક જ ફેર છે કે અદિશમાં માત્ર ને માત્ર આપણે મૂલ્યની ચર્ચા કરવાની હતી. સદિશ છે તો મૂલ્ય અને દિશા બંને આવશે, એટલે મૂલ્ય તો આવશે જ, કે Q1 Q2 છેદમાં R² આવશે જ, પણ સાથે સાથે એમાં દિશા જે છે એ દિશા બહુ મોટી મેટર કરે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એની ખાસ આપણે ચર્ચા કરવાની રહેશે, એટલે તમારે ખાસ પરફેક્ટ અહીંયા ધ્યાન દેવું પડશે. બીજી વસ્તુ, સદિશના કોન્સેપ્ટ એપ્લાય કરવા પડશે. ચેપ્ટર નંબર 4, સેમેસ્ટર નંબર 1 જે સદિશના જે બધા કોન્સેપ્ટ હતા એ બધા કોન્સેપ્ટ અહીંયા એપ્લાય થશે, એટલે ખાસ તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન દેવું પડશે. હું તમને બધું યાદ દેવરાવતો જઈશ, એ પ્રમાણે તમારે અહીંયા ધ્યાન દેવાનું છે. ઓકે, ચાલો જોજો. તો એમાં શરૂઆત આપણે કરીએ છીએ કે જ્યારે બે સમાન પ્રકારના વિદ્યુત ભાર હોય ત્યારે, એટલે આપણો પહેલો પાર્ટ એ છે, પાર્ટ નંબર 1, જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના હોય ત્યારે, અથવા કૌંસમાં એને લખાય સજાતીય. ઓકે, ત્યારે શું થશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ડન, ચાલો જોજો. બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ મજાની ડિસ્કશન છે આખી આખી, પણ ખાસ આમાં વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. વેક્ટર, તમને વેક્ટર વિશે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. એ નોલેજ કેટલું છે એ આમાં તમને દેખાશે. ચલો, આ 3D માં આપણે આખી ડિસ્કશન કરી રહ્યા છીએ, એટલે આ થયો એક્સ એક્સિસ, આ એક્સ અક્ષ, આને લઈ લઈએ આપણે વાય અક્ષ, અને આને લઈ લઈએ છીએ આપણે ઝેડ અક્ષ. ચાલો, હવે તો ઓલા જે બે વિદ્યુત ભારો છે, ઓકે, એ વિદ્યુત ભારોની આપણે જગ્યા દેખાડી દઈએ. તો કે એ વિદ્યુત ભારો, સપોઝ એકનું નામ આપી દઈએ આપણે Q1 અને બીજાનું નામ આપી દઈએ આપણે Q2, ઉગમ બિંદુ O. ચાલો, તો આ Q1 અને જે Q2 છે એ ધારો કે ઉગમ બિંદુથી અનુક્રમે R1 જેટલા અંતરે, અને આ Q2 છે અનુક્રમે R2 જેટલા અંતરે રહેલો છે. રેડી? ચાલો, એટલે R1 છે એ Q1 નો શું થયો કહેવાય? સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે જે સ્થાન દેખાડે તેને સ્થાન સદિશ કહેવાય. એટલે Q1 નું સ્થાન દેખાડે છે એ R1, અને Q2 નું સ્થાન દેખાડે છે એ વેક્ટર R2. ક્લિયર? ડન. ચાલો, તો હવે આમાં જે આપણે ચર્ચા કરવી છે એમાં સૌથી પહેલો જે ભાગ છે, ખાસ બધું ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. આપણો જે પેલા કાલે જે સૂત્ર ભણ્યા એ યાદ કરો. કુલમના નિયમનું મેઇન સૂત્ર શું હતું બચ્ચાઓ? તો કે જ્યારે બે બિંદુવત વિદ્યુત ભારો હોય કે જે R અંતરે રહેલા હોય અને શૂન્યાવકાશમાં હોય, તો ત્યારે તેમની વચ્ચે જે લાગતું બળ છે એનું મૂલ્ય બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ કરો, એટલે આપણે સૂત્ર આવું ભણ્યા હતા કે લાગતા બળનું મૂલ્ય, એ અહીંયા ખાલી સૂત્ર લખી દઉં, F = K Q1 Q2 / R² આ ભણ્યા હતા આપણે. યાદ કરો જોઈ કે નથી ભણ્યા? રેડી? ચાલો, હવે બધી વસ્તુ એકવાર યાદ કરી લ્યો જોઈએ. આને કીધું તો આપણે કુલમનો અચળાંક,
Q1 Q2 આની કિંમત લેવાની હતી એટલે આપણે મોડ મૂકતા યાદ કરો અને R એટલે શું થાશે તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર તો હવે આપણે અહીંયા જે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે સૌપ્રથમ ચર્ચા કરશું પહેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુતીય બળ એટલે વિદ્યુત બળ મતલબ કે પહેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુત બળ તો સૌથી પહેલા આને લખશું કઈ રીતના પહેલો પ્રશ્ન આપણને ઈ થાશે અને ઈ થાવો જોઈએ કે પહેલા દ્વારા બીજા પર લાગતું વિદ્યુત બળ એટલે હું લખીશ F માથે વેક્ટર આપી દઈશ કારણ કે આપણે સદિશ સ્વરૂપની ચર્ચા કરી છે પહેલા દ્વારા જે બળ લગાડતો હોય ઈ લગાડવાવાળા જે બળ લગાડે એને તમારે એક્ઝેક્ટ પાછળ રાખવાનો છે અને જેના પર બળ લાગતું હોય એને આગળ રાખવાનો છે આ વસ્તુને તમે આમ પણ આખું ઇમેજ કરી શકો કે કોઈ વસ્તુ અહીંયા રહેલી છે તો એ વસ્તુને ધક્કો મારી તો આપણે કઈ રીતના કરીએ છીએ તો કે જે બળ લગાડે છે એ પાછળ એટલે હું બળ લગાડું છું હું પાછળ અને જેના પર બળ લગાડે છે એ આગળ એટલે લખવાનું કઈ રીતના તો કે કોના દ્વારા તો કે પેલા દ્વારા એટલે જે બળ લગાડે એ પાછળ એટલે પેલો પાછળ લખો કોના પર તો કે બીજા પર એટલે બીજો આગળ લખો એટલે શું બોલાય આને F21 શું બોલાય F21 એટલે મતલબ શું થશે પેલા દ્વારા બીજા પર લાગતું બળ શું બોલશો તમે પેલા દ્વારા બીજા પર લાગતું બળ જેના પર લાગે છે એ પેલા આવશે અને જે લગાડે છે એ પાછળ આવશે એટલે F21 ઇઝ ઇક્વલ ટુ શું થશે પેલા કિંમત લખી નાખીએ કે Q1 Q2 અપોન અહીંયા શું લખવું પડશે તો કે Q1 અને Q2 વચ્ચેનું અંતર ચાલો અહીંયા મેન્શન કરો તો Q1 અને Q2 વચ્ચેનું અંતર કયું થશે તો કે આ થશે ચાલો તો એ ડિસ્ટન્સને હું કેના વડે દેખાડું છું R21 વડે દેખાડું છું કેના વડે R21 એટલે R21 સ્ક્વેર એટલે એવું બોલાય પહેલા અને બીજા વચ્ચેના અંતરનો વર્ગ આ મૂલ્ય છે શું છે માત્ર ને માત્ર મૂલ્ય કારણ કે આ સ્ક્વેર છે ક્લિયર અહીં સુધી ડન ચાલો તો આ શું થયું કે મૂલ્ય Q1 Q2 મૂલ્ય હજી તમને સપોઝ પ્રશ્ન થતો હોય તો અહીંયા મોડ આપી દો મૂલ્ય અને છેદમાં આ R² એટલે આ મૂલ્ય દેખાડે છે પણ બચ્ચાઓ આપણે અહીંયા વેક્ટર આપેલો છે વેક્ટર એટલે સદિશ તો એનો મતલબ કે મારે અહીંયા કમ્પલસરી અહીંયા શું દેખાડવી પડશે દિશા દેખાડવી પડે તો મૂલ્ય આવી ગયું છે તો હવે માત્ર ને માત્ર તમારે દિશા લખવાની છે તો બચ્ચાઓ કયો સદિશ એવો છે કે જે માત્ર ને માત્ર દિશા દેખાડતો હોય યાદ છે કયો સદિશ છે કે જે દિશા દેખાડે યાદ કરો એ સદિશનું નામ કહેવાય એકમ સદિશ કયો સદિશ કહેવાય એકમ સદિશ એ એકમ સદિશનું કામ છે માત્ર ને માત્ર દિશા દર્શાવવું અને એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય શું બોલો બરોબર રીતે સાંભળો જે સદિશનું મૂલ્ય એક એકમ હોય એને શું કહેવાય એકમ સદિશ કહેવાય રેડી ચાલો તો હવે મારે શું દેખાડવું પડશે આ મૂલ્ય આવી ગયું છે હવે મારે શું દેખાડવું પડશે દિશા તો દિશા માટે હું લખું છું R21 કેરેટ શું લખું છું R21 કેરેટ એટલે આ જે વસ્તુ બની આ થયું મૂલ્ય શું થયું મૂલ્ય અને આ જે વસ્તુ બની આ થઈ દિશા એટલે આ મૂલ્ય અને આ દિશા રેડી ચાલો તો હવે આપણે થોડીક આના વિશે ચર્ચા કરીએ કારણ કે મૂળ દિશા જ છે દિશા સમજાઈ ગયો એટલે આપણે જીતી ગયા દિશા ન સમજા તો લોચા થશે ઓકે ચાલો તમને મસ્ત રીતે બધું સમજાઈ જશે ધ્યાન રાખજો બરોબર રીતે બીજું કાંઈ કરવાનું નથી તમારે R21નો મતલબ શું સમજશો આનો મિનિંગ એવો થાય F21ની દિશામાંનો એકમ સદિશ કોની દિશામાંનો એકમ સદિશ F21ની દિશામાંનો એકમ સદિશ મતલબ કે આ R21 કેરેટ છે એ શું દર્શાવે છે આ R21 કેરેટ છે એ F21ની દિશા દર્શાવે છે કોની દિશા દર્શાવે છે F21ની દિશા હવે પ્રશ્ન એ થશે કે સર તો F21ની દિશા કઈ છે હાલો અમને તો કયો ચાલો આપણે ધ્યાન દેજો બરોબર રીતે ધ્યાન આપજો પહેલા દ્વારા બીજા પર લાગતું બળ ખાસ એક ટેકનિકનો ઉપયોગ આપણે કરીશું હવે
કે જેથી ક્યાંય તમને પ્રોબ્લેમ ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કોના પર લાગતા બળની ચર્ચા છે? બીજા પર. સાંભળજો મારી વાત, બીજા પર. જેના પર બળ લાગતું હોય લેવાનું છે એના ઉપર હાથ રાખી દો, એના ઉપર તમે હાથ રાખી દો. એટલે અહીંયા તમે તમારી આંગળી રાખી દો. તમે કોના ઉપર બળ લગાડવાની વાત છે? બીજા પર. તો બીજા ઉપર તમે આંગળી મૂકી દો. તો બીજા ઉપર પેલો કઈ દિશામાં બળ લગાડશે? તો કે વિચારો, બંને સજાતીય વિદ્યુત ભારો છે. સજાતીય છે એટલે આનો જેવો પ્રકાર છે એવો જ આનો પ્રકાર છે. તો બચ્ચાઓ, સજાતીય વિદ્યુત ભાર હોય તો કેવું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. કેવું બળ લાગે? અપાકર્ષી બળ. તો ઓબ્વિયસ છે, આ ક્યુ ટુ ઉપર ક્યુ વન શું કરશે? તો કે આ જે ક્યુ વન છે એ આ ક્યુ ટુ ને શું કરશે? ખેંચશે કે ધક્કો મારશે? બે જ વર્ડ બોલવાના છે તમારે. ખેંચશે એટલે આકર્ષણ કરે ત્યારે ખેંચે, અને ધક્કો મારે એટલે ક્યારે? તો કે અપાકર્ષણ કરે ત્યારે ધક્કો મારે. તો વિચારો, આ ક્યુ ટુ ને આ ક્યુ વન છે, આ ક્યુ વન શું કરશે? ખેંચશે કે ધક્કો મારશે? કયો જોઈએ મને? વિચારો, બંને સમાન પ્રકારના છે એટલે ક્યુ ટુ ઉપર ક્યુ વન, એટલે ક્યુ વન ક્યુ ટુ ને શું કરશે? ધક્કો મારશે. મતલબ આ ક્યુ ટુ ઉપર આ ક્યુ વન કઈ દિશામાં બળ લગાડશે? ક્યુ વન એમ કહેશે ક્યુ ટુ ને, મારાથી આગો જા. શું કામ? બંને સજાતીય છે. એટલે ક્યુ ટુ ઉપર ક્યુ વન કઈ દિશામાં બળ લગાડશે? તો કે ઈ બળની દિશા થશે આ. ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ એફ ટુ વન. થાય કોની દિશા થાય? આ એફ ટુ વન ની દિશા થાય. મતલબ ફરીથી એકવાર સાંભળી લો, જેના પર બળ લાગવાની ચર્ચા છે એના ઉપર તમે હાથ મૂકી દો, મૂકી દીધો હાથ. હાલો હવે એના ઉપર બળ કોણ લગાડવાનો છે? તો કે એના સિવાયનો, એટલે ક્યુ વન. ક્યુ વન ક્યુ ટુ ઉપર બળ લગાડશે તો ક્યુ વન શું કરશે? ક્યુ ટુ ને ધક્કો મારશે કે ખેંચશે? સિમ્પલ છે, ક્યુ ટુ ને ક્યુ વન ધક્કો મારશે. ધક્કો મારવાનું એકમાત્ર કારણ સજાતીય છે, એટલે ક્યુ વન ક્યુ ટુ ને શું કરશે? કે તું મારાથી આ ગોજા. એટલે ક્યુ ટુ ઉપર બળ કઈ બાજુ લાગશે? તો કે આ દિશામાં. તો હવે આપણે આ દિશા જ દેખાડવાની છે. આ દિશા સમજાઈ ગઈ, એ ખબર પડી ગઈ કે સર આપણે આ દિશાનો એકમ સદિશ જોઈએ છે. કઈ દિશાનો? આ દિશાનો. મતલબ બીજા શબ્દમાં હું એમ કહી શકું ને કે આ દિશા છે એ દિશા કઈ થઈ? એફ એફ ટુ વન ની દિશા. એટલે આ દિશા એટલે કઈ થઈ? આર ટુ વન ની દિશા. એટલે આર ટુ વન કેરેટે યાદ થયો કે ભાઈ, સમજી શકો છો તમે? તો હવે એની કિંમત અહીંયા શું મૂકવાની થશે? આર ટુ વન કેરેટ એટલે લખવાનું શું? હવે વિચારજો, હવે જ ખાસ મગજમાં રાખવાની વાત છે. આ દિશા કહું કે આ દિશા કહું કે પછી આ દિશા કહું, બે સેમ છે કે નહીં જોવો જોઈએ. જોતા જ ખબર પડે છે. હે, હું આ દિશા કહું કે હું આ દિશા કહું કે હું આ દિશા કહું, બધી વસ્તુ સેમ જ છે. તો મતલબ હું આ, મારે આ દિશા જોતી હોય કે આ દિશા જોતી હોય કે આ દિશા જોતી હોય, એ હું ગમે તે રીતના મેળવું, અહીંથી મેળવું તોય ભલે, અહીંથી મેળવું તોય ભલે, અને અહીંથી મેળવું તોય ભલે, બધી વસ્તુ સેમ જ થશે. તો હવે મને વિચારીને કેવો જોઈ? આજે આખે આખો વેક્ટર બન્યો આ બાજુનો, આ વેક્ટર એટલે કે આ સદિશ તમને શું આપશે? આ કઈ કિંમત આપે? આ કેવો જોઈએ મને? કોઈને યાદ છે? ચેપ્ટર નંબર 4 સેમેસ્ટર નંબર 1 સમતલમાં ગતિની આ ચર્ચા છે સાહેબ, એમાં વસ્તુ આવે. તમે જોવો, બે સદિશના માથા જોઈન્ટ કર્યા છે. માથા એટલે માથા. બે સદિશના તમે માથા જોઈન્ટ કર્યા છે તો જોવો જોઈએ આ શું આવશે મને? કયો જોઈએ આ શું આવશે? તો જો તમને યાદ નથી તો હું તમને ખાસ એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે બે સદિશોના માથા જોઈન્ટ થતા હોય ત્યારે બે સદિશોની બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. એ અહીંયા હું લખી દઉં તમને, રેડી? જોવો, બે સદિશના માથા જોઈન્ટ થાય છે. ક્યાં બે સદિશ? જોવો જોઈએ, પેલો આર વન સદિશ અને બીજો આર ટુ સદિશ. એટલે આર વન અને આર ટુ બંને સદિશોના અહીંયા માથા જોઈન્ટ થાય છે. જોવો, એટલે શું થશે? ખાસ એક વસ્તુ મગજમાં રાખજો, બરોબર? હું જે લખું છું એ ભૂલતા નહીં. એમાં જોજો બરોબર રીતે, જ્યારે બે સદિશોના માથા ન લખાય, એટલે આપણે લખશું શીર્ષ જોડવામાં આવે ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય. રેડી? જ્યારે બે સદિશોના શીર્ષ જોડવામાં આવે ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય. બચ્ચાઓ, આ 12મું ધોરણ પતે નહીં ત્યાં સુધી યાદ રાખજો.
કારણ કે આનું કામ હાલતા અને ચાલતા આપણે પડવાનું છે, જ્યાં વેક્ટર આવશે ત્યાં જરૂર પડશે. તો જ્યારે બે સદિશોના શીર્ષ જોડવામાં આવે, શીર્ષ જોડ્યા તમે, આ શીર્ષ અને આ શીર્ષ આ જોડી દીધા, ત્યારે તે બે સદિશોની બાદબાકી થાય, એટલે આ બંને સદિશોની તમારે અહીંયા બાદબાકી કરવાની છે. તો બાદબાકીમાં પાછો પ્રશ્ન થાય કે સર હવે બાદબાકી કરવાની છે તો આર વન માઇનસ આર ટુ કરવાનું કે આર ટુ માઇનસ આર વન કરવાનું, કારણ કે પ્રશ્ન થાય જ મોટો. કારણ કે બાદબાકી સમક્રમી નથી, એટલે એ માઇનસ બી બોલો કે બી માઇનસ એ બોલો, બે વસ્તુ જુદી જુદી છે બેટા, એમાં પાછો આ તો વેક્ટર છે. તો એમાં શું યાદ રાખવાનું કે માથું જે સાઈડ હોય, તમે જે સદિશ દોર્યો એનું માથું જે સાઈડ હોય એનો વારો પહેલા. એટલે સાંભળજો બરોબર, દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ બાદ કરવો. રેવડી ડન? ચાલો, દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ બાદ કરવો. કઈ બાજુ છે અત્યારે આ જે દોરેલો સદિશ છે એનું શીર્ષ કઈ બાજુ છે? આર ટુ તરફ. તો આમાંથી બીજો સદિશ બાદ કરવો, એટલે આર ટુ માંથી બીજો સદિશ એટલે આર વન. એટલે આ જે દોરેલું છે એ શું થશે? એ થશે આર ટુ માઇનસ આર વન. શું થશે? આર ટુ માઇનસ આર વન. એટલે હવે અહીંયા હું લખું છું એ વસ્તુને ખાસ મગજમાં રાખજો તમે, આર ટુ વન કેરેટ એટલે આર ટુ વન સદિશ ના છેદમાં મોડ આર ટુ વન. શું થશે? આર ટુ વન સદિશ ના છેદમાં મોડ આર ટુ વન. ઉપર આર ટુ વન નો સદિશ લખવાનો છે, નીચે એનું માન લખવાનું છે. તો ઈ આ દિશા થઈ કઈ? આ દિશા થઈ. હવે આ દિશા કયો કે આ દિશા કયો? બે વસ્તુ એક જ થશે. તો હવે આ વેક્ટર છે ઈ વેક્ટર અહીંયા લખવાનો છેદમાં એનું માન, કારણ કે એકમ સદિશની વ્યાખ્યા શું હતી? સદિશના છેદમાં એનું માન. યાદ છે કે ભૂલી ગયા? હું એ કેપ કહેતો હોય તો શું થાય? વેક્ટર એ ના છેદમાં મોડ એ થાય કે ન થયા? એટલે થશે શું? યસ. તો કે આ સદિશ ના છેદમાં એનું માન, તો આ સદિશ કયો થયો? આર ટુ માઇનસ આર વન. લખો અહીંયા, ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ આર વન ના છેદમાં મોડ આર ટુ માઇનસ આર વન. રેડી? શું થયું અહીંયા? સદિશ આર ટુ માઇનસ આર વન ના છેદમાં મોડ આર ટુ માઇનસ આર વન. સમજી ગયા બધી વસ્તુ? હવે આ મોડ શું દેખાડે છે? યસ, આ આર ટુ વનનું મૂલ્ય દેખાડે છે. અને આ શું દેખાડે છે? તો કે આ સદિશ દેખાડે છે. એટલે આવા લોચા ન મારતા, હા બે હરખા દેખાય છે, ઉડાડ નાખો અહીંથી ઉપર નીચે, અંશ છેદ ગયા, ન થાય એમ. શું કામ ન થાય? એકને એક માત્ર કારણ છે, ન થવાનું એકમાત્ર કારણ છે કે બચ્ચાઓ આ સદિશ છે અને આ એનું મૂલ્ય છે, એટલે ન થાય. ક્લિયર? સમજાય છે? એટલે આ આર ટુ માઇનસ આર વન આ સદિશ થઈ ગયો, ના છેદમાં ઈ સદિશનું માન. એટલે સદિશના છેદમાં સદિશનું માન લખવું તો મને શું મળે? આર ટુ માઇનસ આર વનની દિશાનો એકમ સદિશ મળી જાય કે ન મળી જાય? જેમ કે આ મેં સદિશ આ એ ના છેદમાં એનું મેં માન લખ્યું, સદિશ એ ના છેદમાં એનું માન લખ્યું, તો મને શું મળે? એની દિશાનો એકમ સદિશ મળે કે ન મળે? તો એવી જ રીતે આર ટુ માઇનસ આર વનના છેદમાં મેં મોડ આર ટુ માઇનસ આર વન લખ્યા તો મને આર ટુ માઇનસ આર વનની દિશાનો એકમ સદિશ મળશે કે ન મળે? હા મળે. તો આર ટુ માઇનસ આર વનની દિશા કયો કે આર ટુ વન કેરેટ કયો? બે વસ્તુ સેમ છે. વસ્તુ સિમ્પલ થઈ ગઈ. મતલબ સમજો બરોબર રીતે કે અહીંયા હું આવું લખી શકું કે આર ટુ વન કેરેટ. બીજી વસ્તુ જોવા જેવી એ છે કે સમજો હવે આ આર ટુ માઇનસ આર વન, તો એ આ જ થયું કે ન થયું? આ આર ટુ વનનું મૂલ્ય એ જ આ વસ્તુ થઈ કે ન થઈ? કારણ કે સમજો બરોબર રીતે કે હું આર ટુ વન નો મોડ આમ લખું કે ખાલી આર ટુ વન લખું, બે વસ્તુ સેમ છે. સદિશની ભાષામાં વાત કરીએ તો આર ટુ વનનો મોડ લખું કે ખાલી આર ટુ વન લખું, બે સેમ છે. તો આર ટુ વનનો મોડ શું આવ્યો? યસ, એ આવ્યો આર ટુ માઇનસ આર વન કે નહીં? શું આવ્યો? આર ટુ માઇનસ આર વન. તો હવે એ બંને આ કિંમત, આ આખે આખી કિંમત અહીંયા મૂકી દો. કયું છે આપણે આપી દઈએ? સમીકરણ નંબર એક. સમીકરણ નંબર એકમાં આની કિંમત મૂકી દો અને સાથે સાથે આ આર ટુ વનની કિંમત મૂકી દો તો શું થશે? ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. સમીકરણ એક પરથી એફ ટુ વન
इज इक्वल टू के क्यू वन क्यू टू अपोन आर टू वन नु मूल्य आ छे मूको चालो शू थशे मोड आर टू माइनस आर वन नो स्क्वेर चालो अने आर टू वन एटले शू थशे आर टू माइनस आर वन ना छेद में मोड आर टू माइनस आर वन रेडी चालो जो जो एक ही कहीं उड़े नहीं बेटा कारण के आ सदिश है ना एनु मूल्य है नकर शू करशो अहींथी वड़ी उड़ाड़ नाखशो रेडी एटले कहीं उड़ाड़ता नहीं लोचा न मारतो चालो वधी आगळ आपणे हिम्मत राखवानी छे हजी बहु सीम्पल बधी वस्तु छे पण थोड़ी थोड़ी वस्तु ध्यान राखवी पड़े दिशा छे ने बहु अगत्यनी होय छे हमेशा दिशा जो सरखी समझाई गई ने तो पछी कंई प्रश्न नथी तो आ चेप्टर राख्या को हवे पूरू थई गयो हवे कंई नथी चेप्टर में खाली नवी नवी खाली एक एक बे थीअरी नवी आवशे बाकी बधी वस्तु बहु सीम्पल वस्तु छे आखी ओके चालो हवे जोजो भेगू कर दियो बच्चाओ चालो शुं थशे अहींया लखी नाखू अहीं लखी नाखू देखाय ज छे तमने के क्यू वन क्यू टू आर टू माइनस आर वन ना छेद में बच्चा आ बे घात है कहीं न हो तो एक घात एटले त्रण घात थी गई आर टू माइनस आर वन नी त्रण घात क्लियर तो आ शू थू तमारू एफ टू वन देर फोर एफ टू वन एने आप आपी दई समीकरण नंबर बे कारण के कहीं आपेलू है चालो हवे शू करूँ तो कि आप जे आ चर्चा करी ई पेला द्वारा बीजा पर लागता बळनी चर्चा करी हवे आपणे चर्चा करवी छे यस समझी गया बीजा द्वारा पेला पर लागतुं बळ एटले हवे आपणी चर्चा छे सांभळजो बरोबर बीजा द्वारा प्रथम पर लागतुं विद्युत बळ लागतुं विद्युत बळ चालो केना वडे देखाडशुं बधुं सीम्पल वस्तु छे केना द्वारा बीजा द्वारा एटले बीजो पाछळ कोना पर पेला पर यस लागतु बळ के क्यू वन क्यू टू मूल्य ज लेवाना छे ऊपर मूल्य ज माइनस होय तो आपणे प्लस ज मूकवाना छे कारण के दिशा देखाड़ी दीधी सदिश में माइनस क्यारे आवे तो के ज्यारे एक सदिश थी बीजो सदिश विरुद्ध जाए त्यारे ज माइनस लेवाना आवे बाकी माइनस आवे ज नहीं कारण के सदिश में दिशा ना माइनस होय हमेशा मूल्य ना कोई दी सदिश में माइनस होय नहीं आ वस्तु ने मगज में राखजो चालो तो के क्यू वन क्यू टू कदाच तमने जे सपोज अहींया कन्फ्यूजन थाय एम छे तो अहीं तमे मोड मूको बराबर तमारे मूल्य ज मूकवाना छे ना छेद में हवे शुं थशे आर टू वन नी जगह आर वन टू स्क्वेर अने अहींया आर वन टू कैरेट सीम्पल छे काई वस्तु नथी आ थई गयुं मूल्य पहेलो पोर्शन ओमां जेम छे ई ज अने आ शुं थई गई दिशा साव सीम्पल वात छे क्लियर चालो तो हवे अहींया शुं बोलशो तमे आर वन टू एटले के पेला अने बीजा वच्चेनुं अंतर अहींया शुं बोलता था बीजा अने पेला तो ई बे एक ज थाय कारण के अहींया मूल्य मूकवानुं छे एटले एनो मतलब शुं थयो आ मूल्य क्यों तोय भले आ क्यों तोय भले आ क्यों तोय भले आर टू वन नुं मूल्य क्यों के आर वन टू नुं मूल्य क्यों बे वस्तु शुं छे तो के सेम ज छे साहेब मूल्य बोलू छू दिशा नो थाय मूल्य बोलू छू खास मारी वात सांभळजो मूल्य एटले के तमे आर टू वन एटले के पेला अने बीजा वच्चेनुं अंतर बोलो के पेला बीजा अने पेला वच्चेनुं अंतर बोलो ई मूल्य तो सेम ज थाय ने पण क्यां फेरफार थाय दिशा में चलो समझिए छे ध्यान राखो यस तो आर वन टू शू सूचवे छे भाई आर वन टू सूचवे छे कोनी दिशा आर वन टू सूचवे छे एफ वन टू नी दिशा मानो एकम सदिश कोनी दिशा मानो एकम सदिश एफ वन टू ओलो शू हतो एफ टू वन सीम्पल छे एटले आ सूचवशे शू आर वन टू केरेट आर वन टू केरेट सूचवशे एफ वन टू नी दिशा कोनी दिशा सूचवशे एफ वन टू नी दिशा चालो तो हवे ई दिशा केम दर्शावशो आपणे सीम्पल छे जेम अहींया कर्युं छे एम ज थशे इज इक्वल टू आर वन टू सदिश ना छेद में मोड आर वन टू एटले ऊपर सदिश ना छेद में एनुं मान आवी जवालो अहींया कोना पर चर्चा छे पेला पर कोना द्वारा तो के बीजा द्वारा कई रीते शीखवाड्युं छे जेम शीखवाड्युं छे एम ज ध्यान राखवानुं छे पेला पर एटले आना ऊपर आना पर कोण बळ लगाड़े छे तो के बीजो ओके एटले जे बळ लगाड़े छे एना ऊपर आंगळी नथी राखवानी जेना पर बळ लागे छे एना ऊपर आंगळी एटले क्यू वन पर बळ लागे छे आना ऊपर आंगळी मूकी दियो चालो मूकी दीधी आंगळी मूकी चालो मूकी दीधी हवे क्यू वन ऊपर क्यू टू शू करशे तो के क्यू टू क्यू वन ने शू करशे सीम्पल छे धक्को मारशे कारण के केवा विद्युत भार छे सजातीय एटले क्यू वन ऊपर क्यू टू कई बाजू बळ लगाड़शे क्यू टू पण क्यू वन ने शू कहेशे हाले अहींथी आगो जा
કારણ કે તારા અને મારા વિદ્યુતભાર કેવા છે તો કે સમાન છે એટલે લાગતું બળની દિશા કઈ થઈ યસ ઈ બળની દિશા આ થશે સમજદાર કોઈ સારા કાફી હે એટલે આ કોની દિશા થઈ હું બ્લુ પેન વડે દેખાડું છું એફ વન ટુ ની દિશા એટલે એફ વન ટુ કઈ બાજુ લાગે છે આ બાજુ એટલે કે પેલા પર બીજા દ્વારા લાગતું બળ આ બાજુ છે એટલે પેલો બીજાને આમ ધક્કો મારે છે અને બીજો પેલાને આમ ધક્કો મારે છે સિમ્પલ છે તો હવે મારે આ આર એફ વન ટુ કીધા તો એનો મિનિંગ આ કોની દિશા થઈ કહેવાય આર વન ટુ ની દિશા થઈ કહેવાય જેમ આર ટુ વન ની હતી હે થાય કે ન થાય હવે વિચારો જોઈ આર ટુ વન ની દિશા કયો કે આર વન ટુ ની દિશા કયો શું ફેર છે કાંઈ ફેર નથી બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે જુઓ ખાલી સમજી ગયા તો હવે મારે કઈ દિશા લેવી પડે હું આ દિશા કહું કે આ દિશા કહું કે પછી હવે આ દિશા કહું બધી દિશા સેમ જ થાય કે ન થાય હવે ખાલી આ દિશા જોવાની છે જો આ બ્લેકવાળી કઈ દિશા હતી બ્લેકવાળી દિશા તો આ હતી એ પતી ગયો હવે કઈ દિશા તો કે આ દિશા લેવી પડશે તો આ દિશામાં હેડ કઈ બાજુ ગયો હેડ ગયો આર વન સાઈડ તો પાછા તમે બેને જોઈન્ટ કોને કર્યા છે હેડને જોઈન્ટ કર્યા હેડને જોઈન્ટ કર્યા એટલે બાદબાકી થશે હેડ કઈ બાજુ છે આર વન સાઈડ તો શું કરવું પડે દોરેલ સદિશનું શીર્ષ જે સદિશ તરફ હોય તેમાંથી બીજો સદિશ શું કરવો બાદ કરવો અત્યારે હવે 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 કોની ચર્ચા કરવાની છે આ સદિશની તો કઈ બાજુ છે આર વન સાઈડ છે તો શું કરવું પડે આર વન માઇનસ આર ટુ કરવો પડશે કમ્પલસરી તો થયું શું વિચારો અહીંયા હાલો લખો ઇઝ ઇક્વલ ટુ આર વન માઇનસ આર ટુ ના છેદમાં સિમ્પલ સદિશના છેદમાં એનું માન એટલે મોડ આર વન માઇનસ આર ટુ કોના બરાબર આર વન ટુ કેરેટ બરાબર કોના બરાબર થશે આર વન ટુ કેરેટ એટલે આર વન ટુ કેરેટ ઇઝ ઇક્વલ ટુ આર વન માઇનસ આર ટુ ના છેદમાં મોડ આર વન માઇનસ આર ટુ સિમ્પલ છે રેડી હવે બીજી વસ્તુ જોવો જોઈએ આ શું દેખાડે છે કે આર વન ટુ નું મૂલ્ય એટલે અહીંયા તમારે આર વન ટુ નું મૂલ્ય મૂકવું પડશે તો આનો મિનિંગ એવો થાય બેટા પેલા અને બીજા વચ્ચેના અંતરનું મૂલ્ય આનો મિનિંગ એવો થાય કે બીજા અને પેલા વચ્ચેનું અંતરનું મૂલ્ય તો એ બે વસ્તુ સેમ જ થાય મૂલ્ય બોલું છું દિશા સેમ ન થાય મતલબ હું આવું કહેવા માગું છું અહીંયા જે આપણે ચર્ચા કરતા હતા કે હું મોડ આર ટુ વન કહું કે પછી મોડ આર વન ટુ કહું બે વસ્તુ સેમ જ થાય કારણ કે મૂલ્ય છે બેટા જુઓ મૂલ્ય સેમ થાય હમણાં હું આવું કહેતો હોત કે આ કાઢ નાખો ખાલી હું સદિશ કહેતો હોય તો સેમ ન થાય તો એકબીજાથી વિરુદ્ધ થાય જોતા જ ખબર પડે છે જુઓ ઓલો સદિશ આ બાજુ છે આર ટુ વનનો સદિશ આ બાજુ છે આર વન ટુનો સદિશ ઉપરની બાજુ છે ઓકે એટલે મૂલ્ય કેવા થશે તો કે સેમ મતલબ હું આવું લખી શકું કે મોડ આર ટુ માઇનસ આર વન ઇઝ ઇક્વલ ટુ મોડ આર વન માઇનસ આર ટુ લખી શકાય મૂલ્યમાં બે વસ્તુ કેવી થશે સેમ થશે પણ હવે થોડોક ફેર પડી ગયો જુઓ હવે આર વન ટુ ની મૂલ્ય આર વન ટુ ની કિંમત અહીંયા મૂકી દો ચાલો શું થશે કયા સમીકરણમાં હવે આપણે નામ આપીએ નવું સમીકરણ સમીકરણ નંબર ત્રણ માં મૂકો કિંમત ચાલો શું થશે જોવો જોઈ સમીકરણ ત્રણ પરથી ખૂબ જ સરસ આખો ટોપિક છે અને ખૂબ ઇઝી ટોપિક છે પણ આમાં દિશા સમજવી જરૂરી છે જો દિશા ન સમજાય તો લોચા થશે કે ક્યુ વન ક્યુ ટુ હવે મોડ નથી લખતો ના છેદમાં આર વન ટુ આર વન ટુનું મૂલ્ય આ છે એટલે મોડ આર વન માઇનસ આર ટુ નો સ્ક્વેર અને આર વન ટુ કેરેટની જગ્યાએ આ લખવું પડશે લખો આર વન માઇનસ આર ટુ ના છેદમાં મોડ આર વન માઇનસ આર ટુ રેડી વધી જવા આગળ ચાલો એટલે કે ક્યુ વન ક્યુ ટુ આર વન માઇનસ આર ટુ ના છેદમાં બે ઘાત અને એક ઘાત એટલે ત્રણ ઘાત મોડ આર વન માઇનસ આર ટુ નો ઘન ક્લિયર ડન ચાલો હવે જોવો જોઈએ હું આર વન માઇનસ આર ટુ લખું કે આર ટુ માઇનસ આર વન લખું બે સેમ થશે અહીંથી માઇનસ કોમન કાઢું તો શું થશે ચાલો બચાવ અહીંથી માઇનસ કોમન કાઢું છું જોજો હવેનું સ્ટેપ ખાસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢ્યા અહીંથી તો શું થશે કે ક્યુ વન ક્યુ ટુ કાઉન્સમાં માઇનસ અહીંથી કોમન કાઢ્યા એટલે આની પાસે માઇનસ નહોતા તોય માઇનસ કોમન કાઢ્યા એટલે ધનમાંથી આ ઋણ થઈ જશે અને ઋણમાંથી કેવો થઈ જશે તો કે ધન એટલે થશે શું આર ટુ માઇનસ આર વન થાય કશું ક્લિયર થઈ કે ન થાય જુદું દેખાડું કે દેખાડવાની જરૂર નથી બરાબર અહીંયા દેખાડી દઉં જુઓ સપોઝ આવું હોય બચાવ એ માઇનસ બી છે તો માઇનસ કોમન કાઢ નાખી તો બી માઇનસ એ થઈ જાય ને એ વસ્તુ મેં કરી છે બીજું કાંઈ નથી કર્યું ક્લિયર અહીંથી માઇનસ કોમન કાઢ્યા હોય તો એ માઇ એ પ્લસ હતો તો એ માઇનસ થઈ જાય એટલે આર્યો માઇનસ આવી ગયો અને અહીંથી માઇનસ હતા માઇનસ કાઢ્યા તો બી કેવો થઈ જશે પ્લસ થઈ જશે આર્યો રેડી
तो ये वस्तु अहीं करी छे। चलो ना छेद में जोजो बराबर रीते एक मस्त वस्तु सेट थाय छे। अब बच्चा हूँ आर वन माइनस आर टू नू मूल्य लखूँ के आर टू माइनस आर वन नू मूल्य लखूँ बे सेम छे एटले हूँ आ रीते देखाड़ू छूँ आर टू माइनस आर वन नो घन। तो जुओ तो कहीं सेट थाय एवुं लागे छे। हा लागे छे जुओ जोई के क्यू वन क्यू टू के क्यू वन क्यू टू आर टू माइनस आर वन आर टू माइनस आर वन मोड आर टू माइनस आर वन मोड क्यूब मोड में आर टू माइनस आर वन नो क्यूब बधु सेम छे। तो यस हूँ अहीं शू लखी सकीश आ आखे आखू टर्म अहीं सेट थई गयू छे पण माइनस अहीं छे ने माइनस ने आपणे बहार राखी एटले अहीं हूँ एक खाली नानकड़ू एवं हूँ चोखंडू करी दऊं चोखंडू एटले काउंस करी दई तो आखे आखो सेट थई गयो एफ टू वन। तो एफ टू वन अहीं लखी नाखीए तो शूँ थाय समझा मारी बात बराबर रीते देरफोर एफ वन टू इज इक्वल टू माइनस एफ टू वन के जे न्यूटनना नियमनी क्यों नियम थयो बचाव त्रीजो नियम न्यूटनो त्रीजो नियम नी साबिती आपे छे। मतलब आ एवुं कहे छे के बीजा द्वारा पेला पर लागतुं बळ अने पेला द्वारा बीजा पर लागतुं बळ ना मूल्यो समान पण दिशा एकबीजाथी केवी छे विरुद्ध छे के जे न्यूटनो त्रीजो नियम देखाड़े छे। क्लियर समझी गया वस्तु आखे आखी। हवे तमने एम थाय के सर आखे आखा बोर्ड माथी याद शुं राखवानुं छे तो मारो जवाब एवो आवशे कहीं नहीं दात काढवा माँडा ने तमे कहीं याद नथी राखवानुं खाली बे ज वस्तु तमारे मगज में राखवानी छे के ज्यारे तमे सदिश देखाड़ो छो तो पेला मूल्य आवशे तो ई तो आपणने आवडे छे के क्यू वन क्यू टू छेद मार स्क्वेर पण पछी अहींया दिशा देखाड़ी देवानी तमारे। हवे ई दिशा दर्शाववा माटे बे प्रकारे तमे उपयोग करो छो तमने याद होय तो तमे दिशा दर्शाववा माटे शुं करो छो सपोज आ जे बळ लागतुं होत आ बळ एक्स दिशामां लागतुं होत तो अहीं शुं लखत आपणे दिशा दर्शाववा एक्स दिशामां धन एक्स दिशामां बळ लागतुं होत अहीं शुं लखवुं पड़त आई केरेट ऋण एक्स दिशामां लागतुं होत तो शुं लखवुं पड़त माइनस आई केरेट धन झेड दिशामां लागतुं होत तो के केरेट तो ई शुं देखाड़ता था ई तमे दिशा देखाड़ता था बीजुं कंई नहोतुं करता। क्लियर तो आ वस्तु ने खास मगज में राखवानी छे के तमारे आ बधुं आ कंई गोखवानुं नथी केटलाक हमणां गोखी नाखशे शुं करशे आर टू वन एटले हाँ आर टू वन केरेट एटले आर आर टू वन केरेट एटले आर टू माइनस आर वन छेदमां मोड आर टू माइनस आर वन पाछू आवी गोखे आर टू वन एटले मां पहेला बगड़ो आव्यो एटले टू माइनस वन एवुं गोखवानुं नथी जराय तमे ई ई विचारोमां गोखवानी कोई वात आवशे ज नहीं साहेब फिजिक्स गोखवानो सब्जेक्ट ज नथी बेटा ओके एटले आ वस्तु ने खास पहेला मगज में राखो गोखवानुं कंई नथी समझवानुं छे के ने कई रीतना आपणे हेन्डल करशुं। रेडी एटले आ शुं सूचवे छे आ मात्र ने मात्र दिशा सूचवे छे एटले दिशा ज्यारे आवशे वर्किंग में लेवानी थाशे त्यारे तमने परफेक्ट क्लियर थई जशे के आमां आ रीतना ज मारे करवुं पड़शे एटले आखा बोर्ड मांथी याद शुं राखवानुं छे याद एटलुं ज राखवानुं छे के एफ वन टू नी दिशा कई रीतना मळे एफ टू वन नी दिशा कई रीतना मळे ई दिशा कई रीते दर्शावी ई ज वस्तु याद राखवानी छे बीजुं कंई करता कंई तमारे याद नथी राखवानुं। અને બીજી વસ્તુ શું યાદ રાખવાની હોય એ યાદ જ હોય કે કોઈ પણ સદિશ વિશે ચર્ચા કરતા હોય તો ત્યારે પહેલાં એનું મૂલ્ય લખવું પડે પછી એની દિશા દર્શાવવી પડે સિમ્પલ છે એ તો આપણને આવડે જ છે ને એ ક્યાં પહેલી વાર ભણી છે આપણે રેડી ડન આ વસ્તુને ખાસ મગજમાં રાખશું। ચાલો તો આજનો જે અત્યારે આપણે ભણ્યા અત્યારે એ હતું જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના હોય ત્યારે સજાતીય હોય ત્યારે હવે આપણે સાથે સાથે લઈ જ લઈએ કારણ કે ડિસ્કશન કરી રહ્યા છીએ વિજાતીય હોય ત્યારે શું થાય રેડી શું બોલું છું વિજાતીય હોય ત્યારે શું થાય કેટલાક લોકો આવું આવું ગોખી નાખશે કે આર ટુ વન કેરેટ એટલે આર ટુ માઇનસ આર વન બરોબર એવું ગોખે કે પેલો બગડો છે એટલે પેલો એવું નહીં યાદ રાખવાનું જરાય નહીં આર ટુ વન કેરેટ ખાલી આવું યાદ રાખવાનું આર ટુ વન કેરેટ મેં શું કામ લખ્યા તો કે આ આર ટુ વન કેરેટ છે એફ ટુ વનની દિશા દર્શાવે છે એમાં અમે આર વન ટુ શું કામ લખ્યા તો કે આર વન ટુ છે એ એફ વન ટુની દિશા દર્શાવે છે બીજું કાંઈ આપણે દેખાડ્યું નથી રેડી તો હવે આ વસ્તુને હું શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડું તો શું થાય ચાલો ધ્યાન રાખજો સજાતીય છે પછી આપણે વિજાતીયમાં ચાલ્યા જઈએ તો શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડું તો કંઈક વસ્તુ આવી બનશે જોજો બરોબર રીતે શોર્ટ એન્ડ સ્વીટમાં દેખાડી
F21 એટલે હવે સીધું હામું દેખાવું છે F21 પેલા દ્વારા બીજા પર લાગતું બળ બીજા ઉપર પેલો કઈ બાજુ બળ લગાડશે તો કે બીજાને પેલો શું કરશે ધક્કો મારશે આ F21 ની દિશા થઈ અને F12 કઈ બાજુ થશે યસ બીજા દ્વારા પેલા પર લાગતું બળ પેલા ઉપર કઈ બાજુ ધક્કો લાગશે તો કે આ બાજુ સિમ્પલ આ વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટમાં થઈ ક્લિયર પણ હવેની જે ડિસ્કશન છે એ આવી જ ડિસ્કશન છે અને આના કરતાં ખૂબ સરળ છે એમાં આપણે આવી લાંબી માથાકૂટ નથી કરવી પણ આ તો આમાં આ તો બધી વસ્તુ ડિસ્કશન કરવાની હતી અને તમને 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાય કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો તો તમારે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે લખવી પડે રેડી જેમ કે તમે સપોઝ અહીંયા તમને ફાવટ આવી ગઈ તમને ખબર પડી ગઈ ખાલી દિશા ઊંધી છે તો તમે બધા સ્ટેપ કટ કરી શકો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો અહીંથી પણ નહીં ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ થઈ શકે સોરી અહીંથી નહીં અહીંથી રેડી ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો તમને ખબર પડી જાય કે સર R12 કેરેટ અને R21 કેરેટમાં ખાલી દિશા જ એકબીજાથી વિરુદ્ધ છે તો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો ખબર જ છે ને અહીંયા 3 ઘાત આવવાની છે અને અહીંયા 1 ઘાત જોવો જોઈએ છે એ જ વસ્તુ અહીંયા છે તો બધા સ્ટેપ કટ થઈ શકે પણ અત્યારે મેં કટ કર્યા નથી અત્યારે તમે ક્યાંય મુશ્કેલીમાં મુકાવ તો તમને પરફેક્ટ રીતે ક્લિયર થવું જરૂરી છે એટલે મેં સ્ટેપ કટ કર્યા નથી ઓકે ચાલો વધી આગળ હવે ક્યાં વિદ્યુતભારો હોય ત્યારે જ્યારે બંને વિદ્યુતભારો સમાન પ્રકારના નહીં પણ કેવા હોય વિરુદ્ધ પ્રકારના હોય એટલે કે વિજાતીય હોય ત્યારે ત્યારે શું થશે ચાલો જોજો બરોબર રીતે આ વસ્તુ ખાસ લખી લેજો પેલા બાદબાકી વાળી હવે ભૂલાવી ન જોઈ કારણ કે આ બહુ કામ આવશે આપણને બધી જગ્યાએ હવે એને આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં કરવું છે એમાં કોઈ લાંબી માથાકૂટમાં આપણે ઉતરવું નથી પણ એક વસ્તુ સાથે છે ને આપણે કમ્પેર કરશું આની સાથે કમ્પેર કરશું કારણ કે સજાતીયમાં જે બળો લાગ્યા છે બળોની દિશા છે એના કરતાં વિજાતીયમાં બળોની દિશા શું હશે મોટાભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે કે વિજાતીયમાં લાગતા બળોની દિશા સજાતીય કરતાં કેવી હોય ઉલટી હોય ચાલો એ હવે આપણે પ્રૂવ કરી દઈએ બીજું શું હોય એમાં રેડી આ કેના માટે છે વિજાતીય હોય ત્યારે ચાલો જોજો બરોબર રીતે જ્યારે બંને વિદ્યુત ભારો સમાન પ્રકારના ન હોય ત્યારે જ્યારે બંને વિદ્યુતભારો સમાન પ્રકારના ન હોય ત્યારે એટલે કે કેવા વિદ્યુતભારોની ચર્ચા છે વિજાતીય ઓકે ચાલો તો ત્યારે શું થશે બહુ સિમ્પલ વસ્તુ છે મૂળ દિશા જ છે બીજો કાંઈ ફેર નથી Q1, Q2, X અક્ષ Y અક્ષ અને Z અક્ષ ઉગમ બિંદુ O ચાલો અહીંથી R1, R2, Q1 ને Q2 સમાન પ્રકારના નથી બીજું કાંઈ વસ્તુ નથી ઓકે ચાલો તો શું થશે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે આ લેવું પડશે તમે સમજો જ છો સમજદાર કોઈ સરા કાફી હે ચાલો તો પહેલાં હવે ડાયરેક્ટ હવે આવું બધું નથી લખવું પહેલાં દ્વારા બીજા પર લાગતું બળ હવે ડાયરેક્ટ કરીએ આપણે F21 ચાલો પહેલાં દ્વારા બીજા પર લાગતું બળ તો પહેલો છે એ બીજાને શું કરશે બચ્ચા હવે વિચારો વિજાતીય છે એટલે આ સપોઝ પ્લસ છે તો આ માઇનસ છે રેડી અને આ સપોઝ માઇનસ છે તો આ પ્લસ છે જો એ વસ્તુ પણ તમને થોડીક ક્લિયર ન થતી હોય તો લખી દઉં વિજાતીયનો મતલબ કે Q1 જો પ્લસ લ્યો તો તમારે Q2ને કેવો લેવો પડશે માઇનસ અને જો Q1 તમે માઇનસ લ્યો તો Q2ને કેવો લેવો પડશે પ્લસ રેડી ચાલો તો સિમ્પલ છે બીજા પર પહેલાં વળે એટલે પહેલો બીજાને શું કરશે બચ્ચાઓ બે ઓપોઝિટ છે તો ઓબ્વિયસ છે આ પ્લસ છે તો આ માઇનસ છે તો શું કરશે ખેંચશે યસ એટલે પહેલો બીજાને શું કરશે ખેંચશે એટલે આ બે વચ્ચે લાગતું બળ વિચારો તો પહેલો આ બીજાને શું કરે ખેંચે ખેંચે એટલે દિશા કઈ થઈ જાય આ દિશા થાય એટલે આ દિશા કઈ થઈ F21 ની પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જોવો એના કરતાં ઊંધું થયું
જો વો y f21 ની દિશા નીચે તરફ છે આ f12 ની દિશા ઉપર તરફ આવી જોયું બીજો કાઈ ફેરફાર ન થાય માત્ર ને માત્ર દિશા બદલી જાય એવી જ રીતે કયો જોઈ મને આયા q2 એવી જ રીતે હું એમ કહું કે કોના વડે q1 વડે આપણે ગોઈ તો q1 વડે q2 પર હવે q2 વડે q1 પર શું થાશે હમણા દેખાડી દે ચાલો તો અહીંયા પહેલા મને ખાલી દિશા સાથે દર્શાવો તો તો k q1 q2 ના છેદમાં મૂલ્ય તો સેમ જ થાશે છેદનું મૂલ્ય અને કેટલી ઘાત આવતી હતી યાદ કરો 3 ઘાત આવતી હતી એટલે r 2 r1 નો ઘન રેડી પણ વાસુ લખતા હતા તમે r2 r1 r2 r1 શું કામ લખતા હતા ઈ વેક્ટર આ આવતો તો યાદ કરો હવે વેક્ટર કયો આવે છે અહીંયા આ વેક્ટર આવે છે સમજો ન્યા વેક્ટર આ આવતો તો હવે વેક્ટર કયો આવે છે તો કે ઉપરની બાજુ કારણ કે દિશા કઈ બાજુ થઈ ગઈ ઉપરની બાજુ તો તમારે ઉપર શું લખવું પડશે કમ્પલસરી લખવું પડે r1 r2 કાઈ ફેર ન પડે બીજો એટલે અહીંયા શું થઈ જાય અહીંયા થઈ જાય r1 r2 કાઈ બીજો ફેરફાર ન થાય જરાય મૂંઝવમાં એવી જ રીતે હવે વિચારો f12 માટે બોલી તો શું થાય f12 એટલે બીજા દ્વારા પેલા પર લાગતું બળ ચાલો બીજો પેલાને શું કરશે સિમ્પલ છે બે એક બીજાથી ઓપોઝિટ છે તો જેમ બીજાને પેલાએ ખેંચો પેલાએ બીજાને શું કર્યું આલ મારી બાજુ આમ તો બીજોય પેલાને શું કરે પેલાને શું કરશે ખેંચશે જેના પર બળ લાગે એના ઉપર આંગળી રાખી દો એના ઉપર આ q2 શું કરે તો કે ખેંચે એટલે ઈ દિશા કઈ થઈ આ દિશા થઈ કોની દિશા થઈ f12 ની દિશા જો ઓના કરતા ઊંધી થઈ એટલે એમાં f12 ઉપરની સાઈડ હતો આ f12 નીચેની સાઈડ છે એટલે દિશા ઊંધી થઈ ગઈ દિશા ઊંધી થઈ ગઈ એટલે થાશે શું સિમ્પલ છે તમારે હવે કયો વેક્ટર લેવો પડે આ દિશા દર્શાવવી પડે એટલે વેક્ટર આ લેવો પડશે તો થાય શું કયો છે વેક્ટર એટલે સદિશ શું થશે કે q1 q2 ના છેદમાં મોડ r2 r1 નો ઘન કાઈ ફેર નથી પડતો કારણ કે મૂલ્ય છે ઉપર ચેન્જ થશે હવે વેક્ટર કયો દેખાડો પડશે આ વેક્ટર દેખાડો એટલે શું થાય કમ્પલસરી r2 r1 કરવા પડશે એટલે થશે r2 r1 તો પાછું આમાં એ જ વસ્તુ થઈ ખાલી શું ફેર પડ્યો ઓલા કેસમાં તમે વિચારો જો આ કેના માટે હતો આ તો સજાતીય વિદ્યુતભારો માટે આ સજાતીયનો કેસ છે આ સજાતીયનો કિસ્સો છે તો વિજાતીયમાં શું થયું અહીંયા હું દોરું વિજાતીય માટે ખાલી આટલો ફેર થયો તો તમે ખાલી એનું ફોર્મ્યુલા કમ્પેરિઝન કરજો એટલે તમને પરફેક્ટ આખો ખ્યાલ આવી જશે શું ફેર થયો વિજાતીય માટે આવું ડ્રો કરવામાં આવે તો આ q1 આ q2 આ એનો વેક્ટર r1 આ વેક્ટર r2 એટલે કે સદિશ r1 ને સદિશ r2 તો જોવો જોઈ અહીંયા બે વિજાતીય હતા એટલે q1 ને q2 ને શું કર્યો ખેંચો એટલે q2 પર લાગતું q1 દ્વારા બળ q2 ઉપર q1 શું કરશે ખેંચશે એટલે દિશા થઈ આ કઈ દિશા થઈ f21 ની દિશા અને q2 q1 ને શું કરશે ખેંચશે એટલે f12 ની દિશા સિમ્પલ બે એકબીજાથી ઓપોઝિટ થઈ ગયા જોવો બાકી કાંઈ ચેન્જ નથી અહીંયા જોવો f12 કઈ દિશામાં છે અને અહીંયા f12 કઈ દિશામાં છે અહીંયા f21 કઈ દિશામાં છે અને અહીંયા f21 કઈ દિશામાં છે બીજો કાંઈ કરતા કાંઈ ફેર નથી રેડી તો વિજાતીય હોય તો શું થાય મૂલ્ય એ નહીં જ રહે માત્ર ને માત્ર સેમાં ફેરફાર થશે એની દિશામાં ફેરફાર થશે બાકી એક પણ પ્રકારનો ફેરફાર થશે નહીં જરાય મૂંઝાતા નહીં રેડી ચાલો હવે આમાં આ વસ્તુ તો પ્રૂફ થાય જ માઇનસ કોમન કાઢી લ્યો જોઈ કે q1 q2 માઇનસ કોમન કાઢી લીધા આગળ આપી દઈ તો શું થશે r1 r2 ના છેદમાં મોડ r2 r1 નો ઘન ઓમાં હતું એ જ સૂત્ર લખેલું છે કાંઈ ફેરફાર નથી આને કહી દો સમીકરણ નંબર 4 આને કહી દો સમીકરણ નંબર 5 જોવો જોઈ સમીકરણ 4 આખે આખું અહીંયા સેટ થઈ ગયું છે જોવો હું કહું એમાં ધ્યાન રાખજો છે આખે આખું સમીકરણ 4 જોવો જોઈ છે રેડી તો એ સેટ થઈ ગયું છે તો શું થશે સિમ્પલ વસ્તુ છે ધેરફોર f12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ f21 ક્લિયર એની પ્રોબ્લેમ વાંધા વચકા ડન ઓકે તો આ વસ્તુ છે તો જે આજના સેશનમાં જે બહુ મહત્વની માથાકૂટ આપણે બધી કરી એ માથાકૂટ હતી દિશા માટેની માથાકૂટ હતી એટલે આપણે જે આજના સેશનમાં ડિસ્કસ કર્યું એ હતું વેક્ટર ફોર્મ ઓફ કુલમ્સ લો એટલે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી સ્કેલર ફોર્મ હતું સ્કેલર એટલે સદિશ નહીં પણ અદિશ સ્વરૂપ હતું પણ આજના સેશનમાં જે ડિસ્કશન કરી સદિશ સ્વરૂપ છે રેડી અને એ સદિશ સ્વરૂપની મહત્વતા વધારે છે કારણ કે હવે આપણે દિશા સાથે જ કન્સર્નિંગ કરવાનું છે અને એ બહુ ઇઝી છે પણ આજનો સેશન મસ્ત રીતે તમે જોજો મસ્ત રીતે જોયેલો હશે એટલે ક્યાંય પ્રશ્ન થશે નહીં હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંત વિશે પણ એક ચર્ચા કરવાની છે મેં સ્ટાર્ટિંગમાં બોલ્યો હતો કે એ કરવાનું છે પણ નહીં થઈ શકે અત્યારે
ઈ કરવાની છે અને બીજી કરવાની છે કુલમ કઈ રીતે આ નિયમ સુધી પહોંચ્યા એ પણ આપણે ચર્ચા કરીશું એ પણ ડિસ્કશન કરવાના છે અને પછી આના સમ ઉપર જાશું એટલે આપણું ચેપ્ટર બહુ ઈઝી રીતે આખું ફ્લુઅન્ટલી જઈ રહ્યું છે પણ એક વસ્તુ ખાસ તમને મારી કહેવાની છે કે પહેલેથી છેલ્લે સુધી તમે જ્યારે આ વિડીયો જોવો છો આખે આખો પરફેક્ટ આખે આખું જોવો પહેલાં આગલા ફોર્મ્યુલાઝ બધાય પરફેક્ટ રીતે ક્લિયર કરો એ ફોર્મ્યુલાઝ યાદ હશે તો જ ભેગું થશે બાકી ભેગું નહીં થાય રેડી ફોર્મ્યુલા મસ્ત રીતે યાદ રાખવાના છે ત્યારે જ મજા આવશે બાકી મજા નહીં આવે ડન ટાટા બાબાઈ સિયા ફિર મિલેંગે ચલતે ચલતે